આજે આપણે RCCB એટલે કે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર, જેનું બીજું નામ છે ELCB એટલે કે અર્થ લિકેજ સર્કિટ બ્રેકર, આપણે RCCB વિશે અભ્યાસ કરીશું. આજે RCCB મુખ્યત્વે બે પ્રકારની આપણે યુઝમાં લઈએ છીએ. પ્રેક્ટિકલી સિંગલ ફેઝ સર્કિટ હોય તો ટુ પોલ એટલે કે ફેઝ જનરેટર, થ્રી ફેઝ સર્કિટમાં ફોર પોલ એટલે કે RYB, ત્રણ ફેઝ અને ન્યુટ્રલ. આવી રીતે RCCB આપણે બે પ્રકારની વાપરતા હોઈએ છીએ, જ્યાં જેવી સિસ્ટમ સિંગલ ફેઝ સિસ્ટમ હોય તો ટુ પોલમાં અને થ્રી ફેઝ સિસ્ટમ હોય તો ફોર પોલમાં. RCCBના મુખ્ય મુખ્ય રેટિંગ તમને અહીંયા જણાવું, 30 એટલે કે 30 મિલી એમ્પિયર, 100 100 મિલી એમ્પિયર, 300 મિલી એમ્પિયર, 500 મિલી એમ્પિયર. હવે તો પહેલાં એ પ્રશ્ન થાય કે RCCB છે શું? રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર એ આપણને અર્થ ફોલ્ટથી થતા નુકસાનથી બચાવે છે. કોઈ પણ સર્કિટમાં જો શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડ ફોલ્ટ થાય તો એના માટે આપણે MCBની પ્રોવિઝન રાખેલી છે. MCBથી અથવા તો ફ્યુઝથી આપણે શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડ સામે રક્ષણ આપી શકીએ છીએ. પરંતુ જ્યારે કોઈ અર્થ ફોલ્ટ થાય, કોઈ ઇક્વિપમેન્ટ છે, આપણે ઉદાહરણ તરીકે કોઈ ઇક્વિપમેન્ટ લઈએ, ધારો કે વોશિંગ મશીન છે, તો એની અંદર જે વાઇન્ડિંગ હોય એમાં કન્ડક્ટર ઉપર ઇન્સ્યુલેશન હોય, તો કોઈ કારણોસર આ ઇન્સ્યુલેશન બ્રેક થાય તો કન્ડક્ટરમાંથી કરંટ લીક થઈને એના ફિઝિકલ પાર્ટમાં એટલે કે બોડીમાં સર્ક્યુલેટ થવા માંડે. એવા સમયે જો કોઈ વ્યક્તિ એ વોશિંગ મશીનને અડે તો કરંટ વાઇન્ડિંગમાંથી બોડીમાં આવી જાય અને જે વ્યક્તિ એને સ્પર્શ કરે છે એને શોર્ટ લાગવાની શક્યતા છે. જૂના જમાનામાં જે ઇસ્ત્રી આવતી હતી અને જે ટેબલ ફેન આવતા હતા, સૌથી વધુ પ્રશ્ન આમાં થતા હતા, વાઇન્ડિંગમાંથી કરંટ બોડીમાં આવતો હતો. તો આવા કેસમાં કે જ્યાં વાઇન્ડિંગમાંથી બોડીમાં કરંટ આવી જાય છે ત્યાં કોઈ પણ વ્યક્તિને શોર્ટ લાગવાની શક્યતા છે, એટલે કે હ્યુમન બિઈંગને એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે. તો આવા અર્થિંગના જે પ્રશ્નો છે, અર્થને લગતા પ્રશ્ન છે, એમાં આપણે RCCBનો ઉપયોગ કરીએ છીએ. અને RCCB શું કરે છે? તો કે મેં તમને કીધું કે આ એનું જે સેટિંગ છે એની સેન્સિટિવિટી કે 30 મિલી એમ્પિયર આપણે એનું સેટ કરેલું હોય, સેટિંગ હોય ઉદાહરણ તરીકે 30 મિલી એમ્પિયર, તો એ 30 મિલી એમ્પિયર જેટલો કરંટ જ્યારે અર્થિંગમાં જશે ત્યારે ઘરના તમામ ઇક્વિપમેન્ટ્સને મળતો સપ્લાય કટ ઓફ કરી નાખશે. તો બીજી દ્રષ્ટિએ વાત કરીએ તો કોઈ વ્યક્તિ ઇક્વિપમેન્ટને અડે છે અને એ વ્યક્તિના શરીરમાંથી જે કરંટ પાસ થઈને અર્થમાં જાય છે એટલે કે એને શોર્ટ લાગે છે, એ કરંટની કિંમત જો 30 મિલી એમ્પિયર જેટલી થાય તો RCCB એ ડોમેસ્ટિક ઇન્સ્યુલેશનની જે મેઇન સ્વિચ છે એમાંથી મળતો સપ્લાય બંધ કરે છે એટલે કે સપ્લાય ટ્રીપ કરે છે એટલે કે સપ્લાય બંધ કરી દે છે. RCCB પોતે એક પ્રકારનું સર્કિટ બ્રેકર છે. સર્કિટ બ્રેકર શું કાર્ય કરે કે ફોલ્ટને આઇડેન્ટિફાય કરે અને પોતે ઓટોમેટિક સર્કિટને મળતો સપ્લાય બંધ કરે. એ આપણને પૂછવા નથી આવતું, એ આપણને જાણ કરે છે. RCCB ઇન્ફોર્મ્સ અસ, RCCB ડઝન્ટ આસ્ક અસ, પૂછે નહીં, એ સેન્સ કરે અને એના આધારે પોતે સર્કિટને મળતો સપ્લાય બંધ કરે. આટલું જાણ્યા પછી મને બે પ્રશ્ન થાય કે RCCB જે છે એ અર્થિંગમાં જતા કરંટની સામે આપણને રક્ષણ આપે છે, અથવા કોઈ બોડીમાં આવેલા કરંટ આપણે વ્યક્તિ અડવા જાય અને શોર્ટ લાગે એવી શક્યતા હોય તો એ સમય રક્ષણ આપે છે, એટલે કે અર્થિંગ સાથે સંકળાયેલી ઘટના જ છે. આમ જુઓ તો અર્થમાં જતા કરંટ સાથે, અર્થ ફોલ્ટ સાથે. તો આપણને ઘણા બધા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય તો આનું કનેક્શન ક્યાં કરતા હશે, અર્થિંગમાં કરતા હશે? RCCB એટલે કે ELCB નું કનેક્શન ક્યાં
કરવામાં આવે છે ને એ પછી વાત કરીએ છીએ. ટૂંકમાં અત્યારે કહું તો આરસીસીબીનું કનેક્શન આપણે મેઇન લાઇનમાં એટલે કે ફેઝ ન્યુટ્રલમાં જ કરીએ છીએ, અર્થિંગમાં કરતા નથી. હવે આપણે આરસીસીબીના જે 30 મિલી એમ્પિયરના સેન્સિટિવની આપણે જે વાત કરીએ, એટલે 30 મિલી એમ્પિયર શું, 30 મિલી એમ્પિયર એટલે 30 × 10⁻³ એમ્પિયર એટલે કે 0.03 એમ્પિયર. એટલે કે જો 0.03 એમ્પિયર જેટલો કરંટ પસાર થાય અર્થિંગમાં, બે પ્રકારની ઘટનાઓ શક્ય છે. મેં તમને કીધું એમ ફરી રિપીટ કરું, કોઈ પણ ઇક્વિપમેન્ટના વાઇન્ડિંગમાંથી કરંટ બોડીમાં આવી જાય અને બોડી મારફતે જો તમે ઇક્વિપમેન્ટ અર્થ કરેલું હશે તો એ કરંટ અર્થિંગમાં જવા માંડશે. અથવા તો કોઈ વ્યક્તિ એ ઇક્વિપમેન્ટ અડે ને એને શોર્ટ લાગે છે તો વ્યક્તિના શરીરમાંથી કરંટ પસાર થશે. એ કિંમત જે 0.03 એમ્પિયર થાય ત્યારે આરસીસીબી સર્કિટને ટ્રીપ કરે છે. હવે પહેલાં આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ સમજીએ કે મારી પાસે એક સર્કિટ છે, અહીંયા તમે જોઈ રહ્યા છો સર્કિટ નંબર 1. અહીંયા એક સિમ્પલ લોડ છે, ફેઝમાંથી સપ્લાયને આપું છું, ન્યુટ્રલમાં કરંટ રિટર્ન થાય છે. તમે જોઈ રહ્યા છો કે 5 એમ્પિયર કરંટ આ લોડ લઈ રહ્યો છે. ફેઝમાં આપણે 5 એમ્પિયર કરંટ સપ્લાય કરીએ છીએ અને એ ન્યુટ્રલમાં પણ 5 એમ્પિયર કરંટ રિટર્ન થાય છે, એટલે કે આ સિસ્ટમ હેલ્ધી છે. જેટલો ઇનકમિંગ કરંટ છે એટલો જ આઉટગોઈંગ કરંટ છે. કિર્ચોફના નિયમ પ્રમાણે, કિર્ચોફનો કરંટ જે લો છે KCL, કિર્ચોફ કરંટ લો, ઇન્કમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ, એટલે અહીંયા અત્યારે કોઈ પણ પ્રકારની ફોલ્ટી કન્ડિશન ઉત્પન્ન થયેલ નથી. આપણે સેકન્ડ સર્કિટની વાત કરીએ. અહીંયા સેકન્ડ સર્કિટમાં તમે જોઈ રહ્યા છો કે ફેઝમાં હું 5 એમ્પિયર કરંટ સપ્લાય કરું છું લોડને, ક્યાંક એ ઇક્વિપમેન્ટમાંથી કરંટ અર્થમાં પસાર થઈ રહ્યો છે, બોડીમાં લીકેજ કરંટ આવી ગયો છે અને એ અર્થિંગમાં જઈ રહ્યો છે. તો એ કરંટ જે છે તમે જોઈ શકો છો કે અહીંયા જે કરંટ આવ્યો એમાંથી તરંત અર્થિંગમાં ગયો, બાકીનો કરંટ તમારે ન્યુટ્રલમાં રિટર્ન થાય. હવે ધારો કે ઉદાહરણ તરીકે અહીંયા 4.9 એમ્પિયર કરંટ જાય છે, એટલે કે 0.1 એમ્પિયર કરંટ અર્થિંગમાં ધારો કે જાય છે, બાકીનો જે કરંટ છે એ કરંટ ન્યુટ્રલમાં રિટર્ન થાય છે. તો આપણે કહી શકીએ કે 4.9 એમ્પિયર જે કરંટ છે એ કરંટ રિટર્ન તો થાય છે, પરંતુ ઇન્કમિંગ કરંટ 5 એમ્પિયર અને આઉટગોઈંગ કરંટ 4.9 એમ્પિયર વચ્ચેનો તફાવત 0.1 એમ્પિયર. તો 0.1 એમ્પિયર જે છે એ તો આ સેટિંગ કરતાં ઘણું વધારે કહેવાય, કાં તો 0.03 જ છે. હો આપણે વાત કરીએ છીએ 0.1 એમ્પિયરની, તો લીકેજ કરંટ એટલે કે અર્થિંગમાં જતો કરંટ અથવા તો કોઈ પણ વ્યક્તિ જેને અડે છે એના શરીરમાંથી પસાર થતો કરંટ ઘણો વધારે છે. તો આટલું સેટિંગ આપણે ધારો કે 30 મિલી એમ્પિયર રાખ્યું હોય તો એના કરતાં કરંટ વધી ગયો છે, એટલે સર્કિટ બ્રેકર જે આરસીસીબી છે તમારું એ આખી સિસ્ટમમાં પસાર થતા કરંટને બંધ કરે છે, એટલે કે ઘરની અથવા તો ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનની મેઇન સ્વિચ જે છે એને બંધ કરી દે છે. તો આપણે એમ કહીએ કે આરસીસીબી પોતે પહેલાં ટ્રીપ થઈ જાય છે, આરસીસીબી ટ્રીપ થઈ જાય છે એટલે પાવર ડોમેસ્ટિક સિસ્ટમમાં જતો નથી. ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની અંદર જે પાવર જાય છે એ આરસીસીબી મારફતે જાય છે, એટલે આરસીસીબી પોતે ટ્રીપ થઈ જાય એટલે આગળ પાવર જવાનો નથી. જો ખાસ કરીને જે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનની અંદર આરસીસીબી તમે ઇન્સ્ટોલ કરી છે ત્યાં જ આ કાર્ય થઈ શકે. મુખ્યત્વે ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં એમસીબી પહેલાં આવે પછી આરસીસીબી આવે. હવે જો આરસીસીબી તમે ઇન્સ્ટોલ કર્યું નથી તો આવા અર્થફોલ સામે રક્ષણ નહીં મળે, કારણ કે આપણું એમસીબી શું કરે છે, એમસીબી પ્રોવાઇડ્સ પ્રોટેક્શન ઓનલી અગેન્સ્ટ ઓવરલોડ એન્ડ શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ અને શોર્ટ ઓવરલોડના જે પ્રશ્નો છે એની સામે રક્ષણ આપે છે. તો આરસીસીબી આવા સંજોગમાં પોતે ટ્રીપ થઈ જાય છે અને પોતાની આગળ હવે સપ્લાય જવા દેતો નથી. આરસીસીબી શબ્દો મારા ફરી સાંભળજો, એમસીબીને ટ્રીપ કરે છે આપણે એવું નથી કહેતા. આરસીસીબી જે છે એમસીબીને ટ્રીપ કરી શકતું નથી, એટલે કે મેઇન સ્વિચને ટ્રીપ કરી શકતું નથી, પણ આરસીસીબીના આઉટગોઈંગમાં પાવર આગળ જતો નથી. એટલે આરસીસીબી પછી ડોમેસ્ટિક જેટલા અપ્લાયન્સીસ છે, જેટલા સ્વિચબોર્ડ્સ છે,
એ તમામ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનો સપ્લાય કટ ઓફ થઈ જાય છે. ઇન શોર્ટ ફરી રિપીટ કરીએ કે આરસીસી બી એક એવું ડિવાઇસ છે કે જે હ્યુમન બિંગને અર્થ ફોલ્ટની સામે રક્ષણ આપવા માટે કાર્ય કરે છે. સેટ કરેલા કરંટથી વધુ કરંટ અર્થમાં જવા માટે અથવા બોડીમાંથી પાસ થાય ત્યારે આ આરસીસી બી પોતે ટ્રીપ થઈ જાય છે અને ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન સપ્લાય મળતો બંધ થઈ જાય છે. હવે આપણે વાત કરીએ આરસીસીબીની સર્કિટની. આમાં આ પ્રમાણે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક કોર લેવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક કોરની ઉપર બે કોઇલો છે, એક પ્રાઇમરી કોઇલ, સેકન્ડરી કોઇલ. તમે જોઈ રહ્યા છો અહીંયા એક પ્રાઇમરી કોઇલ છે, આ અહીંયા સેકન્ડરી કોઇલ છે. ફેઝ વાયર જે છે અહીંયા આવે છે, લોડમાં જાય છે, સેકન્ડરી કોઇલ ન્યુટ્રલમાં રિટર્ન થાય છે. આ સિમ્પલ સર્કિટ છે. ફેરોમેગ્નેટિક કોર, ટોરોઇડલ કોર પણ કહી શકાય એને. આપણે એક્સ્ટ્રા એક અહીંયા સેન્સિંગ કોઇલ મૂકી છે. તમે જોઈ રહ્યા છો આ કોરની ઉપર એક એક્સ્ટ્રા કોઇલ છે જે રિલે સાથે કનેક્ટ કરેલી છે. આ રિલે છે, આ રહી છે. આ સ્વિચ અત્યારે ઓપન કન્ડિશનમાં છે. રિલેનું કનેક્શન આ સ્વિચ સાથે હોય છે. હવે આ શું છે? તો ટેસ્ટ બટન છે, પુશ કરવાનું આવે ને, રેઝિસ્ટન્સ છે. આ આરસીસીબીની સર્કિટ છે. આરસીસીબી જ્યારે તમે પરચેસ કરો ત્યારે એ ખરેખર કાર્ય કરે છે કે નહીં, વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં, એ ચેક કરવા માટે અહીંયા આ ટેસ્ટ બટન આપેલ છે. અને આ સર્કિટ જે તમે જોઈ રહ્યા છો એ એના માટે છે. ટેસ્ટ બટનથી શું કરવાનું? તો બહુ સિમ્પલ છે, હું તમને સમજાવું. અહીંયા આ ફેઝ વાયર જે રહે, જો ફેઝ ફેઝથી કનેક્શન લીધું આ ન્યુટ્રલ. અત્યારે આ કોન્ટેક ઓપન છે, અત્યારે ઓપન કન્ડિશનમાં છે. ધારો કે તમે ટેસ્ટ બટનને પુશ કરો, તમે ટેસ્ટ બટનને અહીંથી આમ જે પુશ કરો તો અહીંયા કોન્ટેક લાગી જાય. લાગી જાય તો શું થાય ખબર છે? ફેઝ કરંટ સીધો 16 ન્યુટ્રલથી પહોંચી જાય. તો ફેઝ અને ન્યુટ્રલ ભેગા થઈ જાય તો શોર્ટ થઈ જાય. રજિસ્ટન્સ એટલે મૂક્યું છે કે શોર્ટ સર્કિટ કરંટને લિમિટ કરે એના માટે. જેવું તમે પુશ બટન દબાવો આ વાયર શોર્ટ થાય, શોર્ટ થાય એટલે આરસીસીબી તમારી ટ્રીપ થઈ જાય. જો આરસીસીબી ટ્રીપ થાય ઇટ મીન્સ તમારી આ આરસીસીબી વર્કિંગ કન્ડિશનમાં છે, એટલે કે સારી છે, ઇટ્સ વર્કિંગ. એટલે કે ટેસ્ટ બટનની મદદથી આપણે ફેઝ ન્યુટ્રલ શોર્ટ કરીએ છીએ અને આરસીસીબી ચેક કરીએ છીએ. ફાઇન, એટલે ટેસ્ટ બટનનું કાર્ય પતી ગયું, આપણે સમજી લીધું. મેં તમને અહીંયા જે બતાવ્યું છે સિંગલ ફેઝ એટલે કે ટુ પોલ આરસીસીબીનો ડાયાગ્રામ એક્સપ્લેન કરેલો છે. આવી રીતે થ્રી પોલ આરસીસીબીનો પણ ડાયાગ્રામ બની શકે છે. બહુ સિમ્પલ છે, બીજું કશું જ નથી. એવા આ સિંગલ ફેઝની જગ્યાએ આપણે થ્રી ફેઝ બતાવવામાં આવે છે. હવે કેવી રીતે કાર્ય કરે? તો આરસીસીબી મેં તમને વાત કરી એમ જેટલો ઇન્કમિંગ કરંટ છે એટલો જ આઉટગોઈંગ કરંટ હોવો જોઈએ. એટલે કે જેટલો કરંટ અહીંથી ફેઝમાં હું આપું છું એટલો જ કરંટ મને ન્યુટ્રલમાં રિટર્ન મળવો જોઈએ. સિમ્પલ નિયમ છે એવો. હવે જો અહીંથી આપતા ઇન્કમિંગ કરંટની સામે અહીંયા મળતો આઉટગોઈંગ કરંટ ઓછો હોય, પહેલાં તો ઓછો છે તો કેટલો ઓછો છે એનું મેઝરમેન્ટ કોણ કરશે? તો કે આરસીસીબી કરશે. તો કે એના માટે મીટર્સ છે એની પાસે? તો કે ના. તો કેવી રીતે મેઝર કરશે? તો કરંટની ગરમીના કારણે મેઝર કરશે, કરંટની ગરમીને સેન્સ કરશે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ટુ હીટ એનર્જી. એટલે ગરમીના કારણે એને ખબર પડે કે આટલો કરંટ જે છે એ મને ઓછો મળ્યો રિટર્નમાં. અને એ ઓછો મળેલો કરંટ એના સેટ કરેલા વેલ્યુથી વધુ હશે તો આરસીસીબી ટ્રીપ થશે. હવે વર્કિંગ પ્રિન્સિપલ વધુ ડિટેલમાં સમજીએ આપણે. જો આ બે કોઇલ છે, આ કરંટ જ્યારે અહીંયા પ્રાઇમરી કોઇલમાંથી પાસ થાય ત્યારે અહીંયા ફ્લક્સ ઉત્પન્ન થાય, એટલે એમએફ ઉત્પન્ન થાય, મેગ્નેટોમોટિવ ફોર્સ ઉત્પન્ન થાય મેગ્નેટિક સર્કિટની અંદર.
આ ફ્લક્સના કારણે અહીંયા પણ ઉત્પન્ન થશે પ્રાઇમરી, અહીંથી રિટર્નમાં આવશે, સેકન્ડરીમાં કરંટ પાસ થશે, સેકન્ડરીમાંથી ત્યારે પણ ફ્લક્સ ઉત્પન્ન થશે. હવે જે ફ્લક્સ ઉત્પન્ન થયું છે એ ફ્લક્સ ઇક્વલ અને ઓપોઝિટ હશે, ઓપોઝિટ ડિરેક્શનમાં. એટલે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં થતો કરંટ પસાર થાય છે, જે કરંટ પ્રાઇમરીમાં પસાર થાય છે એ કરંટ આગળ સેકન્ડરીમાં આવે છે. તો પ્રાઇમરી વાઇન્ડિંગ પોતાનું મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે, સેકન્ડરી વાઇન્ડિંગ એ પોતાનું મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે. એ બંને ફ્લક્સની વેલ્યુ ઇક્વલ અને ઓપોઝિટ હોય એટલે એકબીજાને કેન્સલ કરે, એટલે કે નલિફાય કરે. તો એ કન્ડિશનમાં કોઈ ફોલ્ટ નથી, કારણ કે જો કરંટ અહીંયા 5 એમ્પિયર પસાર થયો હશે તો એના કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ જ કરંટ પાછું 5 એમ્પિયર સેકન્ડરીમાંથી પસાર થાય, અહીંયા પણ ઉત્પન્ન થતા ફ્લક્સની કિંમત અને અહીંયા ઉત્પન્ન થતા ફ્લક્સની કિંમત સરખી હશે, કારણ કે બંનેના કરંટ સરખા છે. એટલે હવે કરંટ સરખા છે તો જ ફ્લક્સ સરખા ઉત્પન્ન થાય. સરખા થાય અને આ ડિરેક્શન અપોઝિટ હોય એટલે ઇક્વલ અને અપોઝિટ ડિરેક્શન હોવાને કારણે એકબીજાને કેન્સલ કરે છે, નલ કરી દે છે. તો આ એક હેલ્ધી કન્ડિશન છે, આમાં આરસીસી ટ્રીપ થતી નથી. હવે સેકન્ડ કન્ડિશનની વાત કરીએ, અગાઉ ચર્ચા કરી ગયા. ધારો કે અહીંયા 5 એમ્પિયર કરંટ પસાર થયો છે, હવે કોઈ કારણોસર અહીંયા બોડીમાંથી લીકેજ કરંટ અર્થમાં જઈ રહ્યો છે. તો આ જે કરંટ અર્થમાં જાય છે, અર્થ ફોલ્ટ, એટલો કરંટ સેકન્ડરી કોઇલમાંથી ઓછો પસાર થશે. અહીંયા ધારો કે 5 એમ્પિયર છે, અહીંયા પસાર થઈને પાછો રિટર્નમાં જે 4.9 આવ્યો, ધારો કે ઉદાહરણ તરીકે, તો બંને ફ્લક્સ અપોઝિટ છે પણ સરખા નથી, ઇક્વલ નથી. અપોઝિટ છે એટલે કેન્સલ કરશે એકબીજાને, પણ ઇક્વલ નથી, સરખા નથી, સમાન નથી. એટલે અસમાન ફ્લક્સ હોવાને કારણે શું થશે, બંનેનું જે બાદબાકી એટલે કે ડિફરન્સ થાય, એકબીજાને કેન્સલ કરે, નલ કરવા જાય, તો નલ એક બંને નલ નહીં થઈ જાય, બંને અસમાન હોવાને કારણે એનો ડિફરન્સ ઉત્પન્ન થશે. એ જે કંઈ ડિફરન્શિયલ ફ્લક્સ છે, ડિફરન્સ એટલે તફાવતનું જે ફ્લક્સ છે, એ ફ્લક્સ આ સેન્સિંગ કોઇલ સાથે કનેક્ટ થાય. આ સેન્સિંગ કોઇલ છે, આ કોર ઉપર આપણી ત્રીજી કોઇલ છે સેન્સિંગ કોઇલ. એ જે ડિફરન્સનો ફ્લક્સ છે એ અહીંયા લિંક થશે, એ લિંક થશે, એ રિલે કોઇલ સુધી પહોંચશે, અને એના કારણે આ રિલે કોઇલ છે એ શું કરશે, જુઓ આ કોન્ટેક અત્યારે કેવા દેખાય છે, એ ઓપન એટલે શરૂઆતમાં જ્યારે આપણે સ્ટાર્ટ કરી નથી સર્કિટ, જ્યારે તમારા ઘરમાં સપ્લાય ચાલુ થઈ ગયો ત્યારે આ તો બંને ક્લોઝ કન્ડિશનમાં હશે, કોન્ટેક્ટ લાગી ગયેલા હશે, ઓન હશે તો જ કરંટ પાસ થયો હોય. આ ફિગર અત્યારે ઓપન બતાવેલ છે, પરંતુ જ્યારે તમારા ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાંથી કરંટ પાસ થઈ રહ્યો હશે ત્યારે આ કોન્ટેક્ટ ક્લોઝ થઈ ગયા હશે. હવે કરંટ પાસ થયો, અહીંયા 5 એમ્પિયર, અહીંયા 4.9 એમ્પિયર, તો ડિફરન્શિયલ કરંટ, ડિફરન્સનો જે કરંટ છે તફાવતવાળો સેન્સિંગ કોઇલમાંથી પાસ થાય, એ જે કરંટ છે, એ જે ફ્લક્સ સંકળાયું હતું અહીંયા, એ અમે અહીંયા આપણે અર્થમાં કરંટ ગયો એટલે આ કરંટ જે છે એટલે ઓછો થયો, એટલે જે 4.9 થયો, એટલે આ બંનેનો જે ફ્લક્સ છે, સોરી કરંટની પણ ફ્લક્સ, આ બંનેના ફ્લક્સનો જે તફાવત છે એ ફ્લક્સ એટલું અહીંયા લિંક થાય, અને એના કારણે આ રિલે કોઇલ શું કરે, આ ક્લોઝ થઈ ગયેલા કોન્ટેક્ટને ફરી ઓપન કરી નાખે, કારણ કે એને સમજાય છે કે આગળ ક્યાંક અર્થમાં કરંટ વધુ જઈ રહ્યો છે. એ આ કોન્ટેક છે, આ આરસીસીબીના કોન્ટેક છે, એને ઓપન કરી નાખે છે, આથી સર્કિટમાં આગળ પસાર થતો કરંટ બંધ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ઘરમાં એમસીબી આવે ને પછી આરસીસીબી આવે, એટલે આરસીસીબી છે એ એમસીબીને ટ્રીપ કરતું નથી, આરસીસીબી પોતે ટ્રીપ થાય છે, એટલે પોતાની આગળ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં મળતો તમામ સપ્લાય હવે એ બંધ કરી નાખે છે. તો આ રીતે આ આરસીસીબી એટલે કે ઈએલસીબી, આરસીસીબી રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર, અથવા એને આપણે ઈએલસીબી કહીએ, અર્થ લિકેજ સર્કિટ બ્રેકર, એ કાર્ય કરે છે. અને કોઈપણ અર્થિંગમાં જતાં વધુ કરંટની સામે ઓપરેટર એટલે કે વ્યક્તિને, હ્યુમન બિંગને રક્ષણ આપે છે. ફરી યાદ રાખો, આરસીસીબી એ ઓવરલોડ કે શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપતું નથી. ઓવરલોડ કે શોર્ટ સર્કિટની સામે રક્ષણ આપવા માટે આપણી પાસે ફ્યુઝ અથવા તો એમસીબી છે. આરસીસીબીનો પર્પઝ અલગ છે.
છતાં પણ તમે જોતા હશો કે તમામ આપણે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં ચેક કરીએ તો બધાના ઘરે આરસીસી બી નહીં હોય, બધાના ઘરે એલસી બી નહીં હોય. ધીરે ધીરે સરકાર હવે પ્રયત્ન કરી રહી છે, એવા નોર્મ્સ બનાવી રહી છે કે ધારો કે તમે 3 કિલોવોટનો લોડ તમે માગો, ઉદાહરણ તરીકે નિયમ હવે કર્યા છે એવા, તો 3 કિલોવોટનો કનેક્ટ લોડ માગો ને તો તમારે ફરજિયાત આરસીસી બી ફિટ કરવી પડે. અને એવી રીતે તમામ રેસિડેન્શિયલ કસ્ટમરને અંદર આવી અવેરનેસ આવે કે આનાથી આપણને અર્થિંગના તે પ્રશ્ન થવાના છે, અર્થ ફોલ્ટના પ્રશ્ન થવાના છે, જે શોર્ટ લાગવાની શક્યતાઓ છે બોડીમાંથી, જે શોર્ટ લાગવાની શક્યતા છે. કારણ કે જો બોડીમાં કરંટ લીકેજ કરંટ આવી ગયો હોય તો તમને એ શોર્ટ લાગવાની શક્યતા ખરી. ધારો કે ફ્રીજ છે, વોશિંગ મશીન, આપણે અડવું પડે, પંખો ઉપર છે, કદાચ આપણે અડવા જવાનું થાય નહીં. એસીમાં આવે કેવું થઈ ગયું છે કે બોડી બધા આવા મીંડા છે ફાઈબર ટાઈપના, એટલે શોર્ટ લાગવાની શક્યતા નથી. પણ હજી જે અમુક યુઝરના બોડી જે આવે છે મેટલના ફ્રીજ, જે અમુક અમુક ફ્રીજ જૂના મેટલના આવતા હતા, મેટલ પાર્ટના છે, હજી પણ જે છે અમુક આવે છે, તો જે મેટલિક પાર્ટ જેટલા બોડીવાળો છે એ લીકેજ કરીને મેટલિક પાર્ટમાં આવી જાય અને તમે એને ટચ કરો તો શોર્ટ લાગવાની શક્યતા છે. આથી એવા સંજોગોમાં આરસીસી બી છે એ કાર્ય સારું કરે છે. તો આપણે આરસીસી બીની આખી આપણે વર્કિંગ એનું પ્રિન્સિપલ ભણ્યા, એનું કન્સ્ટ્રક્શન ભણ્યા અને એનો ક્યાં ઉપયોગ થાય છે એ આપણે આમાં સમજીએ.